કચ્છની નર્મદાની કેનાલમાં પાણી છોડ્યાના 24 કલાકમાં જ મસમોટા ગાબડા પડ્યા હતા, જેથી કરીને ભ્રષ્ટાચાર બાબતે સરકાર ઉપર માછલા ધોવાયા હતા અને આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેવા સમયે જ સરકારની છાપ ખરડાઈ છે, જેથી કરીને હવે આ સમગ્ર બાબતે સરદાર સરોવર નર્મદા નિગમ સામે આવ્યું છે અને તેમણે અસામાજિક તત્વોનો હાથ હોવાની વાત કરી છે, ત્યારે યોગ્ય તપાસની માંગ કરવામાં આવી રહી છે। શું છે સમગ્ર મામલો, આવો આપને જણાવી આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ભક્તિ રાજગુરુ। કચ્છની સૂકી ધરતી ઉપર નર્મદાના નીર પહોંચે તે રાજ્ય સરકાર દ્વારા પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત 6 જુલાઈના રોજ કચ્છમાં નર્મદા કેનાલમાં નીર છોડવામાં આવ્યા હતા, જેના વધામણા કરવામાં આવ્યા હતા। ઢોલ નગારાના નાદ સાથે ગ્રામજનોએ હર્ષો ઉલ્લાસભેર નર્મદાના નીરને વધાવ્યું હતું, પરંતુ ગ્રામજનોનો આ ઉમંગ વધુ નાટક્યો। માત્ર 24 કલાકમાં જ નર્મદા કેનાલમાં મસમોટા બે ગાબડા પડી ગયા। જો કે આ સમગ્ર બાબતે સરકાર સામે આંગળી પણ ઉઠી અને ભ્રષ્ટાચારના આરોપ પણ લાગ્યા, ત્યારે હવે સરદાર સરોવર નર્મદા નિગમે માંડવી પોલીસ સ્ટેશનમાં આ બાબતે અરજી કરી છે। આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટેસ્ટિંગ માટે જે પાણી છોડવામાં આવ્યું હતું તે પાણી છોડાયા બાદ તેનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। એ સમયે કોઈ ડેમેજ કે ગાબડું નહોતું અને રાત્રે 12 વાગે પણ સમગ્ર ટીમે કેનાલની ચેકિંગ કરી હતી। તે સમય પણ કોઈ જ લીકેજ નહોતું, પરંતુ 3 વાગ્યા આસપાસ અચાનક જ કેનાલ તૂટી ગયેલું જણાયું, જેનાથી એવી શંકા છે કે કેનાલમાં કોઈ અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોઈ શકે છે। તેથી આ બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ તેવી માંગ અરજીમાં કરવામાં આવી છે। આ સમગ્ર બાબતે રસપ્રદ વાત એ છે કે 2 દિવસ પહેલાં કેનાલમાં સાંજના સમયે પાણી છોડવામાં આવ્યું હતું અને સ્થાનિકો દ્વારા તેની પૂજાવિધિ પણ કરવામાં આવી હતી અને નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા, પરંતુ એ રાત્રે કેનાલ તૂટી અને તેની ખબર સામે આવી હતી, જેના પછી સતત તંત્ર ઉપર ભ્રષ્ટાચારના આરોપો સ્થાનિકો લગાવી રહ્યા છે, ત્યારે તંત્ર પણ હવે બચાવના મૂળમાં જોવા મળી રહ્યું છે। કચ્છની નર્મદાની કેનાલમાં પાણી છોડવામાં આવતા જ ખેડૂતોનો હરખ સમાતો ન હતો અને પાણીની સમસ્યા તેમની દૂર થઈ જશે તેવી તેમને આશા હતી, પરંતુ તેમની આશા ઉપર ભ્રષ્ટાચાર રૂપી ગાબડાએ પાણી ફેરવી દીધું છે। મહત્વની બાબત એ છે કે આ સમગ્ર ઘટનાને લઈને હવે સરદાર સરોવર નિગમ પણ એક્શનમાં આવ્યું છે અને આ બાબતે ભ્રષ્ટાચાર નહીં પરંતુ અસામાજિક તત્વોએ કોઈ કૃત્ય કર્યું હોવાની વાત સામે આવી છે અને તપાસની માંગ કરવામાં આવી રહી છે। જો કે સ્થાનિકોમાં એવો પણ ગણગણાટ ઊભો થયો છે કે ભ્રષ્ટાચારનું જે લાંછન લાગ્યું છે તેને સાફ કરવા માટે હવે અસામાજિક તત્વો ઉપર આંગળી ચીંધવામાં આવી રહી છે। જો કે સત્ય હકીકત શું છે તે તો તપાસ બાદ જ ખબર પડશે। ગુજરાતના અન્ય મહત્વના સમાચારથી માહિતગાર રહેવા માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે। જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। નમસ્કાર।